નમસ્તે મિત્રો, આજે આપણે ડુંગળીના ભાવ વિશે વાત કરવાની છે. તો કે મિત્રો, 2023 ની અંદર ડુંગળીના ભાવ કેવા રહેશે, કયા કારણોસર તેજી જોવા મળશે, તે વિશે આપણે સંપૂર્ણ અને સચોટ માહિતી દેવાની છે. મિત્રો, એ પહેલાં જો તમે નવા હો અમારી ચેનલમાં, તો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને અમારા નવા વિડીયોનો નોટિફિકેશન મળે ખૂબ જલ્દીથી. તો મિત્રો, હવે વાત કરીએ કે ડુંગળી પકવતા મુખ્ય ભારતની અંદર કયા ચાર રાજ્યો છે. તો કે હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત. હવે વાત કરીએ તો કે આપણે મહારાષ્ટ્રની અંદર, નાસિકની અંદર ડુંગળી આપણા ભારત દેશમાં જેટલી પાકે છે, નાની 25% તો માત્ર મહારાષ્ટ્ર નાસિકની અંદર ડુંગળી પાકે છે. નાસિકની અંદર અત્યારે ખેડૂતોએ મેળાની અંદર જે સંગ્રહેલી ડુંગળી હોય છે એની અંદર ખૂબ બાફ્યો, એટલે કે રોપ અને કળી બે વસ્તુ બગડી ગયું છે. એની અંદર 50% ડુંગળીની ખરાબીના કારણે ખૂબ મોટું નુકસાન ખેડૂતોને છૂશે અને ડુંગળીની અછત ઊભી થાય આવનાર સમયમાં, એટલે કે આવનાર સમય ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર ડુંગળીની અછત ઊભી થાય એવું નિષ્ણાતો દ્વારા માહિતી મળી છે. મિત્રો, નિષ્ણાતો દ્વારા એ પણ માહિતી મળી છે કે આવનાર સમયની અંદર ડુંગળીની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળશે. હવે વાત કરીએ મિત્રો આપણે અલવરની. અલવર એટલે કે રાજસ્થાનની અંદર આવેલું છે. અલવર એક રાજસ્થાનનો જિલ્લો છે. અલવરની અંદર વરસાદ ખૂબ થવાથી નાની અંદર ડુંગળીની અંદર બાફ્યો પ્લસ પાણી ભરાઈ ગયું, એટલે ના પણ ખૂબ જ ડુંગળીનું વાવેતર ધોવાણ થઈ ગયું છે અને ડુંગળીની પાકની અંદર ખૂબ ખેડૂત મિત્રોને નુકસાન થયું છે. એટલે ડુંગળીની અછતના ઘણા એવા રાજ્યો છે જ્યાં ડુંગળી પકવે છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એમના કારણે આપણે ગુજરાતની અંદર ડુંગળીના ભાવ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહેશે એવા સંકેતો દેખાઈ રહ્યા છે. અને એમાંય જો કેન્દ્ર સરકાર આપણને નિકાસની છૂટ આપે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર, તો આપણે ખેડૂત મિત્રો ડુંગળીનો ભાવ આપણે 600 થી 700 કે 800 રૂપિયા લઈ શકીએ. અને એ માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. તમામ ખેડૂત સુધી શેર કરજો, સાચી અને સચોટ માહિતી ખેડૂતો સુધી પહોંચે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી શકો છો. મિત્રો, અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય કિસાન, જય જવાન.